સરકારના વંદે માત્ર મિશન મુજબ ફ્લાઇટ્સ એરલિફ્ટ કરાઈ જેના માધ્યમથી વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવામાં આવશે સમગ્ર દેશના અલગ અલગ રાજ્યોને જરૂર મુજબ ફ્લાઇટ્સની ફાળવણી કરવામાં આવી છે ગુજરાત માટે પાંચ મહારાષ્ટ્રને દસ આમ દરેક રાજ્યને અલગ અલગ કુલ પાસઠ ફ્લાઇટ્સની ફાળવણી કરાઈ છે વિદેશમાં ફસાયેલા ભારતીય લોકો અને વિદ્યાર્થીઓને તબક્કાવાર પરત લાવવા માટે જ આ વ્યવસ્થા કરાઈ છે કોરોના વાયરસનો કહે સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે ત્યારે અનેક પરિવારો પોતાના સ્વજનથી દૂર છે અને તેને પાછા લાવવા માટે તે લોકો પ્રયાસ કરી રહ્યા છે સરકારનો સંપર્ક કરી રહ્યા છે ત્યારે ભારત સરકારને પણ અનેક લોકોએ સંપર્ક કર્યો છે અને પોતાના પરિવારજનોને વિદેશથી પાછા લાવવા માટે ખાસ માંગ કરી છે ત્યારે ભારત સરકારે એક ખાસ પ્લાન ને એડ લિફ્ટ કરાવીને ત્યારબાદ પોતાના માતરે વતન લાવવા માટે તમામ લોકોને ખાસ પ્રયાસ કરી રહ્યા છે જેમાં આવતીકાલથી ભારતની અંદર મુંબઈ, કલકત્તા, ચેન્નઈ અને અમદાવાદ ખાતે જે એરલિફ્ટ કરાયા છે તે વિમાનો પાછા આવશે અને જે વિદેશમાં લોકો ફસાયા છે તે પરત લાવવામાં આવશે જે લોકો લાંબા સમયગાળા બાદ પોતાના પરિવાર અને સ્વજનોને મળશે અને તેમના મુખ પર એક અનેરી ખુશી જોવા મળશે એટલે કહી શકાય કે કોરોનાના આતંક બાદ તમામ પરિવાર જ્યારે પોતાના સ્વજનને મળશે ત્યારે ખુશીનો દોર લાંબા સમય બાદ જોવા મળશે કેમેરામેન રવિ જોશી સાથે વિશાલ મહેતા મંતવ્ય ન્યૂઝ અમદાવાદ